નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 2 વિષય ગણિત ગમ્મત પાઠ 7 જગ અને મગ ભાગ 2 ભાગ 2 અગાઉ આપણે એક ભાગ ભણી ગયા, આજે ભાગ 2 ભણીશું. પાઠ 7માં જગ અને મગ, એમાં આપણે હવે જોઈશું સુનેના અને જસપીટ રસોડામાંથી જુદા જુદા વાસણ લાવ્યા. સુનેના અને જસપીટ રસોડામાંથી જુદા જુદા વાસણો લાવ્યા. તેમની પાસે એક જગ, એક પ્યાલો, એક મગ અને એક તપેલી અને એક વાટકી છે. તેઓએ એક કપથી દરેક વાસણ ભર્યું. તેઓએ એક કપથી દરેક વાસણ ભર્યું. આ બધા વાસણનો ઉપયોગ કરીને એમને એક વાસણ ભર્યું. તેઓએ કપથી દરેક વાસણ ભર્યું. આ બધા વાસણો એમને એક કપથી ભર્યા. શાનાથી ભર્યા? એક કપથી ભર્યા. હવે આપણને વાસણના ચિત્રો આપ્યા છે. આ વાસણના ચિત્રો આપણને આપ્યા છે. જગ, મગ, પ્યાલો, વાટકી અને તપેલી, આ બધા ચિત્રો આપણને આપ્યા છે. એ બધા વાસણમાં કપ વડે બધી વસ્તુ ભરવાનું છે. એમાં કપ વડે ભરવાના છે. પાણી કે દૂધ ગમે તે વસ્તુ એનાથી આપણે ભરવાની છે અને માપવાનું છે. બરાબર? અનુમાન કરો કે કયા વાસણમાં સૌથી ઓછું પાણી સમાય છે. તો આ વાસણ આપ્યા છે, એમાંથી કયા ચિત્ર આપ્યા છે, એમાંથી કયા વાસણમાં સૌથી ઓછું પાણી સમાય છે, કયા વાસણમાં ઓછું પાણી સમાય છે એનું આપણે અનુમાન કરવાનું છે. એનું અનુમાન કરવાનું છે. આપણને જગ, મગ, પ્યાલો, વાટકી અને તપેલી આપી છે. એમાંથી સૌથી નાનું કયું, કઈ વસ્તુ છે, કયું વાસણ એમાંથી સૌથી નાનું છે એ આપણે અનુમાન કરીને કહેવાનું છે. તો સૌથી નાની વાડકી છે. શું છે? વાડકી. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખશું સૌથી ઓછું પાણી સમાય છે તો વાડકીમાં. વાડકીમાં તો લખજો ખાલી જગ્યામાં વાડકી. તમે મારી સાથે તમારી પુસ્તક ખુલ્લું રાખવાનું છે અને હું જે ખાલી જગ્યામાં જવાબ લખું એ તમારે પુસ્તકમાં લખવાના છે. બરાબર ને? કયા વાસણમાં સૌથી વધુ પાણી સમાય છે? અહીંયા આપણને વાસણ આપ્યા છે. એમાં કયા વાસણમાં સૌથી વધારે કપ સમાય છે, કયા વાસણમાં સૌથી વધારે પાણી સમાય છે, વધારે સમાય છે. બરાબર? તો આપણને મગ, જગ, પ્યાલો, વાટકી, તપેલી આપ્યું છે. તો એમાંથી સૌથી કયું વાહન મોટું છે, કયું વાસણ મોટું છે? તો તપેલી. કયું મોટું છે? તપેલી. તો સૌથી વધારે પાણી તપેલીમાં સમાય છે. હવે તમે તમારા રસોડામાંથી જુદા જુદા વાસણો લાવો. તમે ઘરે હોય તો તમારા રસોડામાંથી જુદા જુદા વાસણો લાવવાના છે અને તમારે જોવાનું કે કયા વાસણમાં સૌથી વધારે પાણી સમાય છે. બરાબર? વાસણો તો અલગ અલગ પ્રકારના હોય, નાના મોટા. જે સૌથી મોટું હોય એમાં સૌથી વધારે પાણી સમાય છે એ તો તમને ખબર પડી જ ગઈ હશે કે સૌથી વધારે મોટું વાસણ હોય તેમાં સૌથી વધારે પાણી સમાય છે. હવે તમારા રસોડામાં જુદા જુદા વાસણો લાવ્યા. દરેક વાસણને એ જ કપથી ભરો. દરેક વાસણને એ જ કપથી પાણીથી ભરવાનું. એટલે આપણને ખ્યાલ આવે, જુદું જુદું માપ નહીં લેવાનું, એક જ કપથી પાણીથી ભરવાનું. એક કપથી જ પાણીથી ભરવાનું આપણે વાસણને.
એટલે આપણને અનુમાન આવી જાય કે કયા વાસણમાં સૌથી વધારે કફ ભરાય, એ વાસણ સૌથી મોટું છે. દરેક વાસણમાં જેટલા કફ પાણી સમાય તે સંખ્યા ગણો. દરેક વાસણમાં જેટલા કફ સમાય એટલા કફ તમારે ગણતું જવાનું, એટલે તમને ખ્યાલ આવે કે સૌથી વધારે કફ સમાય એ વાસણ સૌથી મોટું છે, એ ખબર પડે. સંખ્યા ગણીને આપણે અનુમાન કરવાનું છે. સંખ્યા ગણવાની, કેટલા કપ ભરાયા, 14 કપ ભરાયા કે 15, એ આપણે ગણવાના છે. કેટલા કપ ફેરવો એમ બધું જાણવું. 1, 2, 3, 4, 5, 6, 7, 8 એવી રીતે સંખ્યામાં ગણતું જવાનું છે. તમારે પહેલાં અનુમાન કરો અને પછી જાતે કરો. પહેલાં આપણે તો અનુમાન જ કરવાનું, આશરે જ કહેવાનું અને પછી જાતે કરવાનું. પહેલાં અનુમાન લગાવવાનું કે આમાં આટલા કપ 20 કપમાં, 15 કપમાં, પછી તમારે જાતે પ્રયત્ન કરવાનો છે કે કેટલા કપ પાણી સમાય, એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. તમે ઉપયોગમાં લીધેલું વાસણ, અહીંયા તમે જે ઉપયોગમાં વાસણ લ્યો એનું અહીંયા ચિત્ર દોરવાનું છે. વાસણ ભરવા માટે થયેલા કપના પાણીના કપ તમે અહીંયા પહેલાં તો વાટકી લીધી, આપણને ચિત્રમાં આપ્યું છે વાટકી. શું આપ્યું છે? વાટકી. તો કે આ વાટકીમાં કેટલા કપ પાણીમાં એ આપણે લખવાનું, તો 2 કપ. તો 2 કપ અહીંયા લખ્યા, એ 2 કપ લખવાના. તો અહીંયા લખવાની તપેલી દોરવાની, પછી તપેલી દોરી દેવાની. તમારે ચિત્ર તમારે ક્યાં દોરવાની છે તપેલીનું ચિત્ર, બરાબર જેવી આવડે એવી દોરી દેવાની. તપેલી આવી રીતે મૂતરાય મારું શું જેવી દોરાય, બરાબર તમારે પણ દોરવાની છે આવી રીતે. તપેલી દોરી દેવાની, બરાબર. મેં તો દોરી છે પણ તમારે વ્યવસ્થિત સરસ દોરવાની તપેલી. તો તપેલીમાં કેટલું પાણી સમાય, આ કપ કેટલા સમાય તપેલીમાં, કે 10, 20, તો 15 આશરે અનુમાન લગાવવાનું, કે 20 કપમાં, અથવા ઘરે ટ્રાય મારો પ્રયત્ન કરવાનો કે આ તપેલીમાં કેટલું પાણી સમાયું, એ તમે જાતે લખવાનું છે. પછી નીચે શું દોરશો? ગ્લાસ. અહીંયા આપણે ગ્લાસ દોરવાનો, આવી રીતે ગ્લાસ દોરી દેવાનો, બરાબર. અને ગ્લાસમાં કેટલા કપ પાણીમાં, 2 કે 3, તો આશરે લખવાનું 3 કપ. તમે ઘરે પ્રયત્ન કરી જવાના કેટલા કપ પાણીમાં આવે છે ગ્લાસમાં, બરાબર. એવી રીતે પ્રયત્ન કરીને તમારે લખવાનું છે જાતે, બરાબર. અહીંયા તમે પહેલાં અનુમાન કરવાનું છે અને પછી જાતે કરવાનું છે અને પછી લખવાનું છે, બરાબર. પછી તમે અહીંયા તમારી જાતે ગમે તે ચિત્ર દોરીને તમારે અહીંયા લખવાનું છે, બરાબર. અહીં મેં આટલા ચિત્ર દોર્યા, હવે તમારે અહીંયા ગમે તે ચિત્ર દોરીને તમારે અહીંયા કેટલા કપ એમાં પાણી સમાય એ લખવાનું છે, જાતે લખવાનું છે, બરાબર. જાતે પણ તમારે પ્રયત્ન કરવો જોઈએ ને, કે ટીચર જ બધું લખાવે એ તો ના ચાલે. તમારે પણ ઘરે પ્રયત્ન જાતે કરવાનો છે, એટલે તમારે જાતે જ કરવાનું. હું આટલું જ તમને કરાવશું, હવે આ એક તમારે જાતે જ કરવાનું છે. સરળ પ્રયત્ન તમારે અહીંયા કરવાનો છે. કેટલા કપ છે? એક વાસણ લેવાનું, એમાં કપ વડે પાણી ભરવાનું, એ જે વાસણ લ્યો એ વાસણનું અહીંયા ચિત્ર દોરવાનું અને કેટલા કપ પાણી સમાય છે અહીંયા લખવાનું છે, બરાબર. ખબર પડી ગઈ ને, બરાબર. તો આપણે હવે આગળ જોઈશું. જેમાં વધુ પાણી સમાય તેના ફરતે ગોળ કરો. તમે એ ચિત્ર આપેલા છે, એમાં જોવાનું છે કે કઈ વસ્તુમાં, કયા વાસણમાં વધારે પાણી સમાય છે એની ફરતે આપણે ગોળ કરવાનું છે. શું કરવાનું છે? ગોળ કરવાનું છે, બરાબર ને. તમને તો ખબર પડી જશે, તમે તો ડાયા જ છો, એટલે તમને તો બધી જ ખબર પડી જશે કે આ વાસણ મોટું છે.
જે વાસણ મોટું લાગે એની ફરતે ગોળ કરવાનું છે. શું કરવાનું છે? ગોળ કરવાનું છે. તો આપણે જોઈએ અહીંયા આપણને આપ્યું છે અમાં શું આપ્યું છે? ડોલ અને મગ. ડોલ અને મગ, તો ડોલ મોટી કે મગ, આ બંને વસ્તુમાંથી કઈ વસ્તુમાં વધારે પ્રવાહી સમાઈ શકે, વધારે પાણી સમાઈ શકે? બોલો, વિચારીને કરવાનું. વિચાર્યા વગર જલ્દી નહીં કરી દેવાનું. ગમે તે વાસણની ફરતે ગોળ નહીં કરી દેવાનું. પહેલાં વિચારવાનું કે આમાં પાણી વધારે માય કે આમાં, એ પહેલાં વિચારવાનું અને પછી એની ફરતે ગોળ કરવાનું. કે ડોલ કે મગ, ડોલ કરતાં મગ નાનો છે એટલે એમાં ઓછું પાણી સમાય. આપણે ને લખ્યું છે કે વધુ પાણી સમાય, તો ડોલમાં વધુ પાણી સમાય, તો એની ફરતે આવી રીતે ગોળ કરવાનું છે. તમારે આવી રીતે ગોળ કરવાનું છે. બ આપણને કપ અને રકાબી આપી છે. કપ અને રકાબી આપી છે, તો કપ કે રકાબી આ બંનેમાંથી કયામાં ચા વધારે માય છે? કપમાં. તમે માય છે કપમાં. તમે કપમાં ચા ભરજો અને રકાબેમાં લેજો, તો કપમાં વધારે માય અને રકાબીમાં ઓછી. બરાબર ને? તો રકાબી કરતાં કપ મોટો છે એટલે આમાં પાણી વધારે સમાય, એટલે આપણે કપની ફરતે ગોળ કરીશું. ક માટલી અને નાની માટલી. બરાબર, આમાંથી નાનો અને મોટી માટલી આપી છે. તો આ મોટામાં સૌથી વધારે પાણી સમાય અને આ નાનું છે તેમાં ઓછું પાણી સમાય. જોઈને તમને ખબર પડી જશે કે આમાં વધારે માય પાણી અને આમાં ઓછું માય. તો આપણે આ મોટી માટલી પર ગોળ કરીશું, નાનો કરીશું. બરાબર. પછી દ હાલવાનો લોટો અને આ મોટો, તો આ બંનેમાંથી મોટું કયું દેખાય છે વાસણ? તો આ મોટું વાસણ દેખાય છે, આ મોટો મોટો દેખાય છે. તો આ વાહનમાં વધારે પાણી સમાય, આમાં વધારે પાણી સમાય છે, નાનામાં ઓછું સમાય. એ તો આપણને ખબર પડી જાય કે આ બંને વાસણમાંથી કયું મોટું વાસણ લાગે છે કે આ લોટો મોટું લાગે છે, એટલે આ લોટામાં વધારે પાણી સમાય. એટલે આવી રીતે એની ફરતે આપણે ગોળ કરવાનું છે. આપણે જોયું કે જેમાં વધુ પાણી સમાતું હોય એની ફરતે ગોળ કરવાનું. પરીક્ષામાં પૂછાય તો ધ્યાનથી વિચારીને ગોળ કરવાનું. પહેલાં એનું આ હેડિંગ વાંચવાનું, આ માર્કું પહેલાં વાંચવાનું અને પછી જ ગોળ કરવાનું. કે વધુ પાણી સમાય એની ફરતે ગોળ કરો, તો વધુ સમાય એની ફરતે જ ગોળ કરવાનું. પછી ઓછું પાણી સમાય એની ફરતે ગોળ કરવા, તો પછી આની ઉપર આવો. એટલે પહેલાં વાંચવાનું તમારે સૂચના, પછી જ આપણે ગોળ કરવાનું છે. બરાબર. એ ધ્યાન આપીને જ આપણે ગોળ કરવાનું. પહેલાં સૂચના જોવાની, સૂચનામાં શું કહેવા માગે છે એ પ્રમાણે જ આપણે ગોળ કરવાનું હોય છે. ઓછું સમાતું હોય એવા ફરતે ગોળ કરવાનું હોય તો ભાઈ નાના ઉપર આવી જાય. બરાબર. વધારે સમાય તો આ મોટા ઉપર આવી રીતે કરવાનું. બરાબર. એટલે તમને ખબર પડી ગઈ ને કે કેવી રીતે ગોળ કરવાનું. હવે આપણે જોઈએ આગળ. રાણી અને દૂધવાળું. રાણી અને દૂધવાળું, તો રાણી અને દૂધવાળાની આપણે વાર્તા જોઈએ કે શું કહેવા માગે છે, કે એ કયા વાસણનો ઉપયોગ કરે છે દૂધ લેવા માટે, એ આપણે જોઈએ. અનિલ દૂધવાળો છે. અનિલ કોણ છે? દૂધવાળો. અનિલ દૂધવાળો છે. તે રાણીના ઘેર રોજ એક સરખું દૂધ આપે છે. અનિલ કોણ હતો? દૂધવાળો. તે રાણીના ઘરે દૂધ આપવા જતો હતો, એક જ સરખું દૂધ આપતો હતો કાયમ. રાણીના ઘેર રોજ, કાયમ રોજ એક જ સરખું દૂધ આપતો હતો. રાણીનું ઘડો વાસણ ભરવા માટે તે 3 વાર મગનો ઉપયોગ કરે છે.
રાણીનું જે વાસણ હતું એને ભરવા માટે અને લુધવારો તૈન મગનો ઉપયોગ કરતો હતો. તૈન મગ એ વાસણમાં દૂધ આપતો હતો. તૈન મગ વળી બરોબર તૈન મગ ભરીને આ મગ છે આ વાસણમાં વાસણ ભરવા માટે તૈન મગનો ઉપયોગ કરતો હતો એનું વાસણ ભરવા રાણીનું બરોબર. એક દિવસ રાણીની માતા તેને દૂધ લેવા માટે જુદું વાસણ આપે છે. રાણીની માતા છે એક દિવસ દૂધવારો આવે છે ત્યારે રાણીની માતા હોય છે તેને જુદું વાસણ આપે છે. દૂધવારો આવે છે ત્યારે એને જુદું વાસણ આપે છે. રોજ રાણીનું વાસણ સલોસલ દૂધથી ભરાઈ જતું હતું. રોજ દૂધ આપતો હતો અને લુધવારો ત્યારે રાણીનું વાસણ છે એ સલોસલ દૂધથી ભરાઈ જતું હતું. પરંતુ આજે રાણીએ જોયું કે તેનું વાસણ આખું ભરાયું ન હતું. આજે રાણીએ જોયું કાયમ વાસણ દૂધથી સલોસલ ભરાઈ જતું હતું. આજે વાસણ જે લીધું એ વાસણ આખું ભરાયું ન હતું. કેમ આખું ન ભરાયું હતું? કે દૂધવાળાએ ઓછું દૂધ આપ્યું હતું, કે વાસણ નાનું હતું કે મોટું હતું? એ તમારે વિચારવાનું છે. કેમ દૂધ ઓછું લાગ્યું, કેમ આખું વાસણ ભરાયું નહીં, એવા તમને વિચારો આવશે. આવે ને તમને વિચારો કે કાયમ વાસણ સલોસલ દૂધથી ભરાઈ જતું હતું, આજે વાસણ કેમ આખું ભરાયું નહીં? એ વિશે આપણે વિચાર કરવો પડે. કેમ ના ભરાયું એ આપણે જોઈએ. કેમ રાણીનું વાસણ આખું ના ભરાયું એ વિશે આપણે થોડી સમજૂતી મેળવીએ. અરે, આજે અનિલે મને ઓછું દૂધ આપ્યું છે. રાણી પણ વિચારવા લાગી, આજે અનિલે મને ઓછું દૂધ આપ્યું છે. રાણી પણ વિચારવા લાગી, તમે પણ વિચારવા લાગો. પહેલા મોટું વાસણ નાનું વાસણ હોય અને પછી તમે બીજા દિવસે એને મોટું વાસણ લાવો તો તમારું દૂધ તપેલી ભરાય નહીં, થોડું આખું ભરાય નહીં. એટલે તમને પણ વિચાર આવે કે મને આજે ઓછું દૂધ આપ્યું દૂધવાળા કાકાએ, એવું તમે વિચારો છો. તો રાણી પણ વિચારવા લાગી કે આજે મને અનિલે ઓછું દૂધ આપ્યું છે. શું તમે વિચારો છો કે અનિલે રાણીને ઓછું દૂધ આપ્યું છે? તેને મદદ કરો. તમે પણ વિચારતા હશો કે રાણીને અનિલે ઓછું દૂધ આપ્યું છે, એને તમે મદદ કરશો ને? હા, કરવાની જ ને. આપણે એને મદદ કરવી પડશે. રાણીને ઓછું દૂધ નથી આપ્યું અનિલે, એને દૂધ તો બરાબર જ આપ્યું છે. કેમ કે રાણીની માતા કાયમ જે વાસણનો ઉપયોગ કરતી હતી દૂધ લેવા માટે એ વાસણ નાનું હતું. કેવું હતું? નાનું હતું. અને આ વાસણ નાનું છે એટલે એ દૂધથી સલોસલ ભરાઈ જતું હતું. જ્યારે આ વાસણ મોટું છે એટલે એ આખું વાસણ ભરાતું નથી. બરાબર ને? વાસણ મોટું હોય તો આખું ભરાય નહીં. દૂધવાળા કાકાએ તો દૂધ બરાબર જ આપ્યું હતું. શોધો તમારી માતા રોજ કેટલું દૂધ ખરીદે છે. એક લીટર દૂધ આપીને જાય. કેમ કે કાયમ જેટલું દૂધ લેતા હતા એટલું દૂધ અનિલે આપ્યું હતું, પણ વાસણ અલગ આવ્યું હતું નાનું અને મોટું. કાયમ નાના વાસણમાં દૂધ લેતા હતા અને આજે મોટા વાસણમાં દૂધ લીધું એટલે આખું ભરાય નહીં દૂધથી. મોટું વાસણ હોય તો ના જ ભરાય ને, એ તો પછી અડધું ખાલી રહે. બરાબર ને? તો તમારી માતા રોજ કેટલું દૂધ રહે છે? એક લીટર લેતી હોય તો એક લીટર, બે લીટર લેતા હોય તો બે લીટર, એ તમારે અહીંયા લખવાનું છે. તમારી જાતે કરો.
ये તમારી જાતે હવે કરવાનું છે. તમારા રસોડામાંથી જુદા જુદા પ્રકારના પાંચ મોટા વાસણ લો. તમારે એ જાતે કરવાનું છે. હવે તો અમે જોઈએ હવે તમે જાતે કેવી રીતે કરો છો, તમે કેવા કેવા પ્રયત્નો કરો છો એ તમારા જાતે કરવાના છે. મને તો ખબર છે કે તમે સરસ રીતે કરશો. તો તમારે તમારા રસોડામાં જુદા જુદા પ્રકારના વાસણો હોય છે. નાનો લોટો, પછી મગ, કપ, રકાબી, વાટકી, તપેલી, ઘણી વસ્તુઓ તમારા રસોડામાં હોય છે. હોય છે ને, નાની તપેલી હોય, મોટી તપેલી હોય, અલગ અલગ પ્રકારની વસ્તુઓ તમારા રસોડામાં હોય છે. તો તેનો ઉપયોગ કરીને, જુદા જુદા વાસણોનો ઉપયોગ કરીને તમારે એ પ્રયત્ન કરવાનો છે કે એમાં કેટલા જગ પાણીમાં, કેટલા કપ પાણીમાં, એ તમારે વિચારવાનું છે. એક પછી એક દરેક વાસણને પાણીથી સંપૂર્ણ ભરેલા જગથી ભરો. એક પછી એક દરેક વાસણને પાણીથી સંપૂર્ણ ભરેલા જગથી ભરો. તમને શું દેખાયું, શા માટે, તમારા મિત્ર સાથે તેની ચર્ચા કરો. તમને શું ખબર પડી એ તમારે તમારા મિત્ર સાથે ચર્ચા કરવાની છે કે આમાં આટલું પાણી સમાયું, આમાં આટલું પાણી સમાયું, કે આમાં આટલા કપ પાણી માયું, કે આ વાસણ મોટું છે કે નાનું છે, એ બધી ચર્ચા તમારે તમારા મિત્ર સાથે કરવાની છે. બરાબર ને? સંપૂર્ણ એટલે પૂરેપૂરે ભરેલા જગથી ભરવાનું છે. એટલે તમને ખ્યાલ આવે કે એક પછી એક વાહને એક જગથી તમારે ભરવાનું, કે તમને ખબર પડે કે કેટલું પાણી કયામાં શું સમાય છે એ જોવાનું છે. આખો જગ ભરવાનો, અડધો જગ ભરવાનો નહીં. તમે પૂરેપૂરો સંપૂર્ણ જગ ભરશો તો જ તમને ખ્યાલ આવશે કે આમાં કેટલા જગ પાણીમાં આવ્યું એ તમને ખબર પડશે. તમારે હોમવર્કમાં લખવાનું છે, જેમાં વધુ પાણી સમાય તેના ફરતે ગોળ કરો. તમને જેવા ચિત્રો આવડે એવા ચિત્રો દોરીને તમારે અહીંયા ગોળ કરવાનું છે. અહીંયા ડોલ અને અહીંયા મગ, પછી કપ અને રકાબી, માટલું નાનું અને મોટો, નાનું અને લોટો નાનો, પિત્તળનો અને પેલો સ્ટીલનો લોટો, એવી રીતે આવી રીતે દોરીને તમારે જે મોટી વસ્તુ હોય જેમાં બધું પાણી સમાતું હોય એની ફરતે ગોળ દોરવાનું છે. જેવા ચિત્રો આવડે એવા ચિત્રો દોરીને તમારે આ લખવાનું છે. ગણિતની નોટમાં આપણે અગાઉ ભાગ એકમાં લેસન લખ્યું, એની નીચે જે જગ્યા હોય એની નીચે તમારે આ લખવાનું, હેડિંગ મારવાનું, જેમાં બધું પાણી સમાય તેની ફરતે ગોળ કરો. એવી રીતે હેડિંગ મારીને તમારે આ ચિત્રો દોરીને તમારે હોમવર્કમાં લખવાનું છે. જે મોટું જે સમાતું હોય એમાં આવી રીતે ગોળ પણ કરવાનું, ચિત્ર દોરીને પછી ગોળ કરીને આ લેસન આટલું લખવાનું છે. અહીંયા ભાગ બે આપણો અહીંયા પૂરો થાય છે. આવજો વિદ્યાર્થી મિત્રો.